નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારની અંદર આપણે હવે આવ્યા ચોથા નંબરનો પાઠ છે કે અપને બારે મે આ પાઠ ફક્ત અપને બારે એટલે પોતાના માટેનો જ છે અહીંયા ચોરસ દેખાય છે ત્યાં આગળ તમારે ફોટોગ્રાફ એટલે ફોટો ચૂંટાડવાની છે તમારી અને અહીંયા તમારું નામ લખવાનું છે મેરા નામ ખાલી જગ્યા હૈ તો મેરા નામ ક્યાં હૈ तो मेरा नाम गीता है तो मैं गीता लिखूंगी आपका नाम क्या है चिराग है नीता है सीता है विशा फिर मैं खाली या कक्षा में पढ़ता हूँ या पढ़ती हूँ आप कौन सी कक्षा में पढ़ते हो तो यहाँ पे चौथी कक्षा चौथी कक्षा में पढ़ता हूँ जो छोकरो होए तो पढ़ता हूँ अने छोकरी हो तो पढ़ती हूँ बराबर से मैं खालिया नामक गांव में रहता हूँ या रहती हूँ तो आप कौन से गांव में रहते हैं उनका नाम लिखना है ठीक है दाहौर शहर में है तो दाहौद शहर का नाम या कोई गरबाड़ा में रहता है तो गरबाड़ा गांगड़ी में रहता है तो गांगड़ी खरोदा रहता है तो खोरदा बस ठीक है फिर यहाँ पर पिता का नाम लिखना है मेरे पिता का नाम खाली जगह है तो यहाँ पे पी पिता का नाम आएगा मेरी माँ का नाम खाली जगह है तो अपनी माता यानी कि अपनी मम्मी का नाम लिखना है मेरे भाई का नाम खाली जगह है तो आपके भाई का नाम लिखना है मेरी बहन का नाम खाली जगह है तो आप तरी बन होना नाम लख एक जन नाम लखवा बे त्रेनों हो, एक हो तो यह एक नाम लखजु बराबर बे तर जन बहन हो तो त्र नाम न लखता बराबर મેરે ચાચાકા નામ ખાલી જગ્યા હૈ તો તમારા જે ચાચા જે છે એટલે કે કાકા છે એમનું નામ લખવાનું મેરી કા નામ ખાલી જગ્યા છે બુવા યા કે ફોઈ તો ફોયનું નામ લખવાનું બરાબર છે આટલો સમજમાં આવી ગયો હવે દસમા નંબર છે આપકે પરિવાર મેં કોણ કોણ થે કોણ હે તો એમાં ખરા યા ચોકડીની ચિહ્ન કરવાનું છે તમારે જો તમારા માતા પિતા હોય ત્યાં આગળ ખરાનું નિશાન ભાઈ બહેન હોય તો ખરાનું નિશાન દાદા દાદી હોય તો ખરાનું નિશાન અને ન હોય તો ચોકડી બરાબર બહેન ના હોય તો ચોકડી ભાઈ ના હોય તો ચોકડી બરાબર માતા પિતામાંથી કોઈ એકનું હોય ધારો કે માતા એકલી જ હોય તો ખરું અને પિતા ના હોય તો ત્યાં આગળ ચોકડું બરાબર પછી ચાચા અને ચાચી એટલે તમારા કાકા કાકી જે હોય તો ખરું અને ના હોય તો ચોકડી પછી નાના નાની એટલે મમ્મીના જે તમારા મમ્મીના જે મમ્મી પપ્પા હોય તો ખરું ના હોય તો ચોકડી પછી ફૂફા ઓર ફૂવા બુઆ તો ફૂય અને ફોઈ અને ફૂવા તમારા જે હોય તો ખરું અને ના હોય તો ચોકડી બરાબર છે આટલું સમજમાં ગયું હવે મેરી દોસ્ત એની કે મેરી કા નામ ખાલી જગ્યા હૈ તો છોકરો હોય તો એનો દોસ્ત હોય અને છોકરીઓ એની સહેલી એટલે એની બેનપણી હોય તો બે માંથી જો છોકરીની હોય છોકરી હોય તો સહેલીનું નામ લખવાનું એટલે કે બેનપણીનું નામ લખવાનું અને છોકરો હોય તો પોતાના દોસ્તનું નામ લખવાનું મુજબ ખાલી આ ખેલના પસંદ છે તમને જે રમત રમવાનો જે શોખ હોય તો કે ક્રિકેટ તો ક્રિકેટ બરાબર તો એ તમે લખી શકો યાર કોઈને વોલીબોલ ખોલવામાં રમવાનો શોખ હોય બરાબર તો એ વોલીબોલ પણ ચાલશે એ તો પકડદા રમ્મા નું કે કઈબી રમ્મા નું હોય તો એ તમે એક ખેલ તમે રાખી શકશો મેરે અધ્યાપક આ તો મેરી અધ્યાપિકા કા નામ ખાલી જગ્યા હે તમારો જે સર હોય કે શિક્ષક સીસી કા હોય એનું નામ લખવાનું છે બરાબર મે સબો ખાલીયા બજે ઉઠતા હું કે ઉઠતી હું તમે સવારે કેટલા વાગે ઉઠો છો એ ટાઈમ લખવાનું છે 7 વાગ્યા નો હોય કે 6 વાગ્યા નો હોય એ ટાઈમ બરાબર મે ખાલીયા બનના ચાહતા તો ચાતી હું છોકરી હોય તો છોકરી શું બનવા માંગે છે છોકરી શું ટીચર બનવા માંગે છે ડૉક્ટર બનવા માંગે છે શું બનવા માંગે છે એ લખવાનું બરાબર મુજબ ખાલી યાદા પસંદ હૈ તમને જે વસ્તુ પસંદ હોય એ અહીંયા લખવાની તો અહીંયા પર ખેલમાં હોય તો અહીંયા ક્રિકેટ ખેલાડી હોય તો ખેલાડીનું નામ લખવાનું પડના તો પડવાનું તો શું આવે એ પછી ખાના પડના પડના હોય તો હા ખાના તો જે ખાવાનું જે વસ્તુ ગમતી હોય એ લખવાનું ગાના તો ગા એનું લખવાનું દેખના તો એનું લખવાનું મિલના એનું લખવાનું યા તો રંગનું લખવાનું બરાબર બરાબર પછી મુજબ ના પસંદ હૈ તો જશે જૂઠ બોલના जैसे कि झूठ बोलना नहीं पसंद है ऐसा फिर दूसरा क्या जो आपको जो नया पसंद हो वो बात यहाँ पर तीन लिखनी है। समझ में आया कि मुझे झूठ बोलना नहीं पसंद है बराबर दूसरा दूसरा कौन सा वाक्य आएगा कि मुझे लोग जो बोल बोल करते हैं वैसे लोग नहीं पसंद हैं मुझे चुप रहते हो वैसे वैसे लोग नहीं पसंद है या तो मुझे कोई मेरा खिलौना या तो कोई भी मेरी कॉपी या कोई कुछ भी ले ले तो वो मुझे पसंद नहीं कुछ ऐसी ऐसी बातें आपको इसमें लिख देनी है ठीक है फिर तो यहाँ पे शब्दार्थ है कक्षा यानि कि एक धोरण जो है वो परिवार यानी कि एक कुटुम्ब चाचा यानी कि पिता के छोटे भाई हो उसको हम चाचा कहते हैं बुआ तो अपनी પિતા કી બહેન હોસે બુઆ કહેતે અધ્યાપક યાનિ કે શિક્ષક ઓકે હવે અભ્યાસમાં દેખી લઈએ સુનીએ ઓર બોલીએ ગાઉ કક્ષા અધ્યાપક બુવા હું જેમ બોલું છું તેમ તમારે બોલવાનું રહેશે પેલામાં શું છે હવામાં ગાઉ કક્ષા અધ્યાપક બુવા હવે પહેલું વાક્ય છે મેં વિદ્યાર્થી હું बीजू से मैं चौथी कक्षा में पढ़ता हूँ तो मैं चौथी कक्षा में पढ़ती हूँ बराबर मैं विद्यार्थी हूँ तो हूँ विद्यार्थी छू मैं चौथी कक्षा में पढ़ता हूँ तो हूँ चौथा धोरण में छू। तो हूँ मैं चौथी कक्षा में पढ़ती हूँ तो हूँ चौथा धोरण में भणु छू बराबर तो हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है तो आप हमारी पाठशाला नाम या तो पी शाला या तो स्कूल नु नाम सरस्वती विद्यालय से बराबर प्रश्न के उत्तर आपका नाम क्या है तो आपका नाम लिखना है आपके पिताजी का नाम क्या है तो वो लिखना है आपकी माता जी का नाम क्या है तो वो आपकी मम्मी और पापा का नाम लिखना है અહીંયા પિતાનું પિતાજી કા નામમાં પપ્પાનું નામ આવશે માતાજી કા નામની અંદર મમ્મીનું નામ અને આપકા નામનું કીધું તો તમારું પોતાનું નામ લખવું બરાબર હવે પડી હોય લખીએ જેમ બોલું છું તેમ તમારે બોલવાનું અને લખતું જવાનું પરિવાર સહેલી દોસ્ત અધ્યાપક ગામ કક્ષા અચ્છા ખેલાડી હે હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ અભ્યાસનું આપણે પૂરું થઈ ગયું તો હવે સહી જોડે બનાવીએ પિતા તો પિતાની આગળનું જે જોડી કઈ છે અહીંયા આર્યા માતા પિતાની સામે અહીંયા આવશે માતા અહીં માતા લખવાનું રહેશે બરાબર ભાઈ ભાઈનું શું આવશે અહીંયા ભાભી એની જોડી શું છે ભાભી ચાચા તો ચાચી બરાબર

अरुणा चौथी कक्षा में खाली जगह है तो पढ़ता है या पढ़ती है तो आपने क्या लिखवाना है पढ़ती है बराबर है तो बीजा नंबर लिखवाणु लड़का खेल खाली जगह है रहे है या रहा है लड़का खेल रहा है आपसे लड़का एकलो की दूं कि लड़के वो नहीं लिख लड़के वो आवे तो लड़के खेल रहे आवे લડકા એકલું લખ્યું છે એટલે રહા હે તો લડકા ખેલ રહા હે બરાબર મેં માતા પિતા કા આદર કરતા હું યા કરતી પણ આપણે શું આવશે કરતા હું મેં માતા પિતા કા આદર કરતા હું પેલું વાક્ય વાક્ય શું છે મેં છે હવે કોસ્ટ ઉચિત શબ્દ શું ખાલી જગ્યા ભરીએ માં મેં મુજે મેરી ઓર મેરે આ ચાર શબ્દો છે માં બંધ બેસતા હોય એ રીતે લખવાનું છે ખાલી ગયા લડકી હું તો મે લડકી હું કેમ ના આવે કે મુજે લડકી હું મેરી લડકી હું કે મેરે લડકી હું બરાબર સો આવસે મે પેલી ખાલી ગયા માં સો આવસે મે બરાબર પેલું બીજો ખાલી ગયા પિતા કિસાન હે તો સો આવસે મેરે પિતા किसान है बराबर एवं नहीं मुझे पिता किसान है बराबर कि मेरे पिता किसान है वो। तो मेरे आपसे बीजा नंबर तीजा नंबर खाली माता घर काम करती है तो मेरी माता तो यह तीजा नंबर आपसे माता खाली ज्या खेलना अच्छा लगता है तो मुझे तो चौथा नंबर मुझे खेलना अच्छा लगता है ठीक है બરાબર છે હવે પ્રશ્ન ચાર ની અંદર તમારે તમારી બેનપણીનું નામ શું છે એકા ધોરણમાં ભણે છે એના માતા પિતાનું નામ લખવાનું એમના ઘરમાં કયા કયા સદસ્યો છે એનું નામ લખવાનું બરાબર યા તો એમના વિશે એના ઘરમાં કયા કયા સદસ્યો છે ધારો કે બંને एना कोई बे भाई बहनों छे मम्मी पप्पा छे दादा दादी छे वगैरह वगैरह बराबर एना एना चाचा चाची या तो उसके नाना नानी या तो उसके फूफा या बुआ बराबर ठीक है तो उस तरह से उसका परिचय देना और वो मेरी प्रिय सहेली है ऐसा भी शैल लास्ट में लिखना अब योग्यता और रिश्ता हमारे नाते जो પિતા કે પિતા કો ક્યાં કહેતે હે દાદા પિતાના તમારા જે પપ્પાના પપ્પા હોય એને શું કહેવાય દાદા પિતા કે માતા કો દાદી હવે તમારા જે પપ્પાના મમ્મીને શું કહેવાશે દાદી બરાબર પિતા કે છોટે ભાઈ કો ચાચા તમારા પપ્પાના નાના ભાઈને શું કહેવામાં આવે છે ચાચા કહેવામાં આવે છે હિન્દીમાં પિતા કે બહેન બુઆન તમારા જે પપ્પાની જે બેન હોય એને આપણે શું કહીએ છીએ ફોય કહીએ છીએ ગુજરાતીમાં પણ એમને શું કહેવાય બુવા બરાબર બુઆ અને ચાચા છે તો એને શું કહેવાશે કાકા કહેવાય બરાબર બુઆ એટલે ફોઈ બરાબર અબ માતા કે પિતા કોણ નાના કહેતી તમારી જે મમ્મીના જે પપ્પા હોય એને નાના કહેવાય અને ગુજરાતીમાં પણ નાના જ કહેવાય પછી માતા કી માતા કો તમારા મમ્મીના મમ્મીને શું કહેવાશે નાની શું કહેવામાં આવશે નાની બરાબર પછી માતા કા ભાઈને મામા તમારા જે મમ્મીના જે ભાઈ હોય એને શું કહેવામાં આવે છે મામા કહેવામાં આવે છે બરાબર છે ગુજરાતીમાં બી મામા છે પછી માતાની બહેનને શું કહેવામાં આવે છે મોસી તો તમારી માતા એટલે કે તમારી મમ્મીના બહેનને શું કહેવામાં આવે છે માસી કહેવામાં આવે શું કહેવાય માસી ગુજરાતીમાં માસી અને હિન્દીમાં મોસી હે તો આ તમને જે બી કંઈ પરિચય તમને રીષ્ટ ન અમારે એનો પરિચય તમને થઈ ગયો હવે અહીંયા તમારો જે પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે તો આ તમને જે બી સમજાયું છે એ તમારે નોટબુકમાં લખી દેવાનું છે અભ્યાસ અને સ્વાધ્યાય બંનેનું શું લખશો શૂનીએ બોલીએ ઓર અહીંયા લીખના હે તો એ બી લખવાનું છે પ્રશ્નોના ઉત્તર આપો એ બી લખવાનું રહેશે પડીએ લખીએ એ પણ લખવાનું છે અભ્યાસમાં શબ્દાર્થ લખી દેવાના સ્વાધ્યાય લખવાનો રહેશે આખો પછી આમાં પહેલી જગ્યા પણ જે છે આમાં જે એક બાજુ તમારો ફોટો મૂકજો અને બીજી બાજુ અહીંયા તમારું જે નામ છે એ બધું આ જે બધું તમારે ભરવાનું રહેશે ઠીક છે તમારા જે મમ્મી યા તો પપ્પા એમની મદદથી લઈને તમારે આ લખવાનું રહેશે ઠીક છે અહીંયા આપણો આ જે વિડીયો જે છે આપણે અહીંયા પાંચ જે છે એ આપણો પૂર્ણ કરીએ છીએ